गाइस जय श्री कृष्ण, હું ઈરલ તમારા માટે બનાવી રહી છું વેજ પનીર મૂંગ દાળ રેપ. ચલો સ્ટાર્ટ કરીએ. ત્રણ કલાક પલાળેલી મગની દાળ છે, છોતરા વગરની. ગાજર, પનીર લીધું છે આપણે, ધાણા ભાજી છે, આદુ મરચા લસણની પેસ્ટ છે, કોબી છે, મેથી છે, બધા રૂટીન મસાલા છે, કેપ્સિકમ છે, મકાઈ છે, गरम मसालो, आमचूर पाउडर, मरचा ने आदू, कांदा, मीठू अने तेल. चलो त्रण कलाक पलाळेली मगनी दाळ लेशुं. आपणे आमां मगनी दाळ पलाळेली लेशुं, पछी एमां थोड़ी नाखशुं हळदर, पछी नाखशुं आपणे एक कटको आदूनो अने मरचा. त्रण मरचा लीधा छे आपणे, અને મીઠું નાખશું અને આપણે ક્રશ કરી નાખશું. ચલો ક્રશ કરીએ. મટરની અંદર નાખશું મેથી અને થોડી ધાણા ભાજી. આ કમ્પ્લીટલી વેઇટ લોસ રેસીપી છે. આ જે લોકો જમવામાં ચૂઈ હોય અને એ લોકોને એકદમ સ્પાઈસી ફૂડ ને એવું જોતું હોય ને જે વેઇટ લોસ નથી કરી શકતા એના માટે બેસ્ટ છે. આપણું બેટર તૈયાર થઈ ગયું છે, હવે આપણે સ્ટફિંગની તૈયારી કરીએ. સ્ટાર્ટ કરશું. ઓઇલ નાખશું એમાં. વેઇટ લોસ રેસીપી છે એટલે બને એટલું ઓછું ઓઇલ નાખવાનું. એમાં આપણે નાખશું આદુ મરચાં અને લસણની પેસ્ટ. મરચા લસણની પેસ્ટ સપડાઈ ગઈ છે, હવે એમાં આપણે નાખશું કાંદા. તમે જે વેજીટેબલ વધતા ઓછું કરી શકો, જેને જેવું ભાવતું હોય એવું તમે અંદર એડ કરી શકો છો. હવે આપણે કેપ્સિકમ નાખશું. હવે નાખશું આપણે એમાં ગાજર. આપણે એકદમ આને સાતરવાનું નથી, ક્રન્ચી ટેસ્ટ જ આપવાનો છે. એટલે થોડું સોફ્ટ થાય ને એટલા એટલું જ. આ રેસીપી બનાવજો અને મને પ્લીઝ લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આમાં આપણે નાખશું કોબી. આ રેસીપી હું સ્પેશિયલ મારા દીકરા માટે બનાવી રહી છું. અત્યારે મારો દીકરો છે એ વેઇટ લોસ કરે છે, તો એને એ બહુ ફૂડી છે, તો એને નવું નવું કંઈક પણ એકદમ સ્પાઇસી ફૂડ ભાવે છે, તો એના માટે હું રેસીપી આ બનાવું છું. અને ખાસ મારી દેરાણી, મારી દેરાણી બી અત્યારે વેઇટ લોસનો કોકરા વેઇટ લોસ કરે છે એટલે એના માટે ખાસ. હવે એમાં આપણે નાખશું બાફેલી મકાઈ. જુઓ, તમે જોઈ શકો છો કે એકદમ આપણે ક્રન્ચી નથી કરવાનું, અને એકદમ એકદમ સોફ્ટ નથી કરવાનું, થોડું ક્રન્ચીને ખુદ રાખવાનું છે તો જ આવશે. હવે એમાં આપણે નાખશું ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર, આમચૂર પાવડર, ધાણા, મરચું. જે તમારે સ્વાદ તીખું વધારે જોતું હોય તો વધારે નાખી શકો છો, અથવા થોડું જ ધાણા જીરું. બધું મિક્સ કરી લેશું આપણે. આ તમે જોઈ શકો છો, સો યમ્મી. એટલું મસ્ત સ્ટફિંગ છે ને, સુગંધ બી એવી મસ્ત આવે છે કે આટલું આ ખાલી એટલું એટલું સ્ટફિંગ ખાઈ લઈને તો બી મજા આવી જાય. હવે આપણે આમાં નાખશું પનીર, કે જે આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. પનીર બી તમે વધતા ઓછું કરી શકો, આમાં ચીઝ બી નાખી શકો તો થોડું હેલ્ધી થઈ જાય. પણ આપણે અટાણે વેટ લોસ માટે બનાવી રહ્યા છીએ એટલા માટે આપણે ચીઝનો ઉપયોગ નથી કરતા. એકદમ મસ્ત યમ્મી 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 સ્ટફિંગ આપણું તૈયાર છે.
આ મારા દીકરા માટે હું બનાવું છું વેટ લોસ રેસીપી, તો તમે પ્લીઝ ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચીલા બનાવશું તો ચીલા બનાવીએ. ચાલો ચાલો આપણે હવે રેપ બનાવશું. જેટલા તમારાથી બને એટલા પતલા કરવાના. અરે ભી એકલા ભી બહુ મસ્ત લાગે છે, એકદમ કડક થવા દેશું. ચીલા એમને ભી બહુ મસ્ત લાગે છે, એકવાર તમે એકલા ચીલા બનાવીને ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગશે. વેટ લોસ રેસીપી છે આવીએ છીએ, પણ આને ચીલા તરીકે ભી આપણે ખાઈ શકીએ. જુઓ તમે એકદમ આસાનીથી ઉતલેપી છે, એકદમ ઓઇલની જરૂર ભી નથી. આની અંદર આપણે રેપ છે એટલે ગ્રીન ચટણી ચોપડશું. જેવી જોવે એવી તમે ચોપડી. ચટણીમાં ભી આપણે ખાંડનો યુઝ નથી કરવાનો, ગોળ જ નાખવાનો છે. સોસ નાખીશું અને હવે આપણે નાખશું આપણું સો યમ્મી વેજ પનીર સબ્જી. બધું ફૂલ એકદમ મસ્ત ભરી દીધું છે આપણે. હવે આને આપણે રેપ કરશું. આવી રીતના ક્રોસ કટ કરશું. આખું હોય તો બચ્ચાઓને ખાવામાં થોડી તકલીફ પડે એટલે આપણે ક્રોસ કટ કરશું આને. આ રેપ તૈયાર આપણું. એલ્યુમિનિયમ ફોઇલથી રેપ કરી દઈશું એટલે ઇઝીથી પકડીને ખાઈ શકીએ આપણે. વેટ લોસ રેસીપી અને બીજી બી વેટ લોસ રેસીપી જોવા માટે હું તમને લિંક આપીશ. મારી બેબીની ચેનલ છે મેતુ બરડવા, એમાં તમે જાજો એટલે એમાં બી વેટ લોસ રેસીપી મળી જશે. અને હું તમને મળીશ બીજા વિડીયોમાં. ટિપિકલ કાઠિયાવાડી રેસીપી લઈને આવી રહી છું, પ્લીઝ જોવાનું ચૂકતા નહીં. તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો. બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ.